આજે આપણે ધોરણ 10માં સજ્જય 8.1ની વાત કરીએ. તમે આગળના વિડીયો જોયા હોય તો ક્વેશ્ચન નંબર 10 સુધીનું આપણે કામ કરેલું હતું, એટલે કે ક્વેશ્ચન નંબર 10 સુધી આપણે બધું સોલ્યુશન કરી નાખેલું છે. તો હવે ક્વેશ્ચન નંબર 11ની વારી છે, તો જોઈએ ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11માં માત્ર તમારે ખાલી 5-7 મિનિટ મસ્ત ધ્યાન રાખીને બેસવાનું છે, એટલે ક્વેશ્ચન નંબર 11 તમને તરત જ મગજમાં બેસી જશે, બીજી વખત જોવો પડશે નહીં. તો લખેલું છે, નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપે જણાવો. હવે તમને જે વિધાન આપેલા છે એ સત્ય છે કે અસત્ય, ટૂંકમાં ખરું છે કે ખોટું એવું તમારે કહેવાનું છે. શુદ્ધ ગુજરાતીમાં વાત કરું તો પહેલું વિધાન, ટેન એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. આ એવું કીધું છે કે ટેન એની કિંમત હંમેશા 1 કરતાં ઓછી દેખાય છે આપણને. તો આપણે ચકાસણી કરીએ અને જોઈએ. એના માટે આપણે એક ત્રિકોણ લેવો પડશે, એ તમને બધાને પણ ખબર છે. તો ત્રિકોણને આપણે કોઈ પણ નામ આપી દઈએ, ત્રિકોણ ABC. એમાં ખૂણો B આપણે કાટખૂણો તરીકે લેવું પડશે, કારણ કે પાયથાગોરસ કીધું છે આપણને કે 90° લેવાનો છે. તો ટેન એનું મૂલ્ય તો ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણમાં કઈ બે બાજુના મૂલ્ય, કઈ બે બાજુની કિંમતનો ગુણોત્તર છે ટેન એનું. તો ટેન એની કિંમત જોઈએ તો આમ આપ લખી નાખું 13, 12 અને 5, આમ આપ લખી નાખેલા છે. તો ટેન એ માટે જોવું હોય ને મિત્રો તમારે, તો આપણે લખીએ પહેલાં ટેન એ, એટલે ખૂણા એ તરફથી જોવાનું છે. રેડી? તો ટેન એની કિંમત કેવી થઈ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સાપ, તમને યાદ જ હશે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ટેન એનું, તો સામેની બાજુ થાય BC, પાસેની બાજુ AB, તો સામે 5/12 આવી કિંમત મળે. તો ટેન એનું મૂલ્ય એટલે કે ટેન એની કિંમત કેવા પ્રકારની મળે છે? 5/12 એટલે કે 1 કરતાં નાની કિંમત મળે છે. પણ આવું પણ હોઈ શકે, 5 અહીંયા હોય અને 12 આમ આમ હોઈ શકે. પણ તમારે ખાલી કાટકોણ ત્રિકોણમાં એટલું જ યાદ રાખવાનું છે કે જે કર્ણનું માપ હોય મિત્રો, કર્ણનું માપ એ સૌથી મોટું માપ હોય. આ માપ તો એકબીજા ચેન્જ થઈ શકે છે, સમજણ. તો સૌથી મોટું માપ હોય, કર્ણનું માપ હોય, એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. કર્ણનું માપ કોના કરતાં મોટો હોવો જોઈએ? બાકીની બે બાજુ કરતાં મોટું હોવું જોઈએ. તો આ બે બાજુ કરતાં કર્ણનું માપ તો મોટું જ છે. તો ટેન એનું, હવે આ તરફથી પાછું લઈએ, ટેન એ સામેની પાસે BC છેદમાં AB. હવે BC માપ થઈ ગયું છે 12, તો 12 અને છેદમાં 5, તો 12/5 એટલે 1 કરતાં મોટી કિંમત થઈ ગઈ, 2 સમથિંગ કિંમત આવી. તો દરેક વખતે આપણને ટેન એનું મૂલ્ય 1 કરતાં ઓછું નથી મળતું. પહેલી વખત 1 કરતાં ઓછું મળ્યું, બીજી વખત 1 કરતાં ઓછું મળતું નથી. તો ટેન એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોઈ શકે નહીં, તો આ વિધાન અસત્ય છે, સમજાણો. તો જોઈએ આગળ, આવું જ કામ કરવાનું છે આપણે. એમ આપવાળા કોઈ ખૂણા માટે સેક એ 12/5 સત્ય છે. હવે એમ આપવાળા કોઈ ખૂણા માટે સેકની વાત કરેલી છે, તો લખી દઉં આપણે ભાઈ સેક એ બરાબર. તો સેકનું મૂલ્ય છે એ ત્રિકોણની કઈ બે બાજુનો ગુણોત્તર હોય? તો તમે કહેશો, હા સર એ યાદ છે, કર્ણ છેદમાં પાસેની બાજુ. હા બસ એ જ જોવાનું છે, અને આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવું પડશે તમારે? કે સૌથી મોટું માપ કોનું હોય છે? કર્ણનું. તો અહીંયા આપેલું છે 12/5. તો કર્ણનું માપ પાસેની બાજુના માપ કરતાં તો મોટું જ છે, તો આ વિધાન સત્ય છે. તમારે ખાલી એટલું જ જોવાનું છે કે કર્ણનું માપ મોટું હોવું જોઈએ. તો અહીં મોટું આપેલું છે, તો કે હા ભાઈ આપેલું છે, તો વિધાન સત્ય છે. આના કદાચ આના કરતાં ઉલટું આપેલું હોત કે 5/12, તો વિધાન અસત્ય થાત, સમજાણો. ઓકે, ખૂણા એના કોસેન્ટને સંક્ષિપ્તમાં કોસ એ તરીકે લખાય. કોસેન્ટને સંક્ષિપ્તમાં તો હકીકતમાં કોસેક તરીકે લખાય, અહીંયા તો કોસની વાત કરે છે, તો વિધાન અસત્ય છે. રેડી ને? તો કોટ અને એનો ગુણાકાર કોટે થાય. આવું તો સાહેબ અમને ખબર જ છે કે કોટ ગુણ્યા એ ઇટ નોટ ઇક્વલ ટુ કોટ એ. યાદ રાખજો મિત્રો,
કે કોટ એ છે ને એ કોટ અને એનો ગુણાકાર નથી, હકીકતમાં આખું મૂલ્ય છે કોટ એ. એટલે કે આપણે કોટ થીટા તરીકે લખતા, કોટ થીટા એટલે કે કોઈ પણ જે અંશનો ખૂણો હોય એના માટે. તો કોટ એ છે ને કોટ અને એનો ગુણાકાર નથી, તો આપણે ના પાડવી પડશે. થીટા માપવાળા કોઈ ખૂણા માટે સાઇન થીટા 4/3 શક્ય છે. એવું કહે છે કે થીટા માપવાળો કોઈ પણ ખૂણો હોય તો સાઇનનું મૂલ્ય, સાઇન વિધેય છે એનું મૂલ્ય 4/3 જેટલું મળી શકે. તો એ મળી શકે કે નહીં એ આપણને કેના ઉપરથી ખબર પડશે મિત્રો? તમારે વિધેયની કિંમત જોવી પડશે, એટલે કે કઈ બે બાજુનો ગુણોત્તર છે. તો સાઇન થીટા, તો સાઇન થીટા છે કઈ બે બાજુનો ગુણોત્તર છે? હા, સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણનું માપ હંમેશા કેવું હોવું જોઈએ? મોટો. તો 4/3 કર્ણનું માપ તો સામેની બાજુ કરતાં નાનું દેખાય છે, તો શક્ય બનતું નથી લાગતું. તો કહી દેવાનું વિધાન અસત્ય છે. આવા જ વિધાન હતા, થોડી જ વારનું કામ હતું. તો આટલું સોલ્યુશન તમારે ફરી એક વખત જાતે કરી નાખવાનું છે, એટલે તમને મગજમાં બેસી જાય. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના સ્વાધ્યાયથી શરૂઆત કરશું, અને આપણા વિડીયો નિહાળતા રહેજો. થેન્ક યુ મિત્રો.